હળવદમાં તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારના પાક વીમા મુદ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ વર્ષે અતિવૃષ્ટિ એ ભારે હાકાર મચાવી દીધો છે અને ખેડૂતોના મોમાં આવેલો કોડિયો કુદરતે છીનવી લીધો છે ત્યારે પાક વીમો લેવા છતાં વીમો નહીં ચૂકવણી થતા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે વીમો ચૂકવે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી હળવદ તાલુકાના ખેડૂતોએ પાક વીમો લીધો હતો છતાંય પાક વીમા ચૂકવવામાં ઠાગા થયા થતાં મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે વીમા કંપની દ્વારા 72 કલાકની અલ્ટિમેટમ આપી ટોલ ફ્રી નંબર પર ફોન કરવા છતાં પણ વીમા કંપની દ્વારા ખેડૂતોને નાણાં ચૂકવવામાં નહીં આવતા મયુરનગર અજીતગઢ માલણીયા સુરવદર સહિતના ગામોના ખેડૂતોએ રજૂઆત કરી હતી હળવદના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે તેમ છતાં વીમા કંપનીઓ પાક વીમાનું વળતર પંદર દિવસમાં ચૂકવણી કરવામાં આવે નહીં તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગામ મયુરનગર દલવાડી વિષ્ણુભાઈ હરજીભાઈ હવે ખેડૂતને એવા દુબાણા છે કે પાક વીમો કાપી લીધો બેંકે સરકારે જે હોય તે અને હવે પાછો દેવામાં બહુ મુશ્કેલી કરે છે એટલે ખેડૂતને અત્યારે આયોજન પત્રક દેવાનું થયું મામલતદારમાં બરોબર હવે ખેડૂતો ક્યાં જાય તો પછી અમને નોક આપવો ને એમ હવે કાપે હે છતાંય મળે તો ખેડૂત શું કરવાનો હોય ખેડૂતો નથી મળતું તો પછી કાપવાનું બંધ કરવું જોઈએ બસ જ અમારી મારું નામ કણજરિયા દિલીપ જયરામભાઈ છે હું મયુનગર ગામનો રહેવાસી છું તારીખ આઠ આઠ બે હજાર ઓગણીસથી પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂત ખાતરદારના તમામ પાક નિષ્ફળ ગયેલ છે ત્યારબાદ વીમા કંપ સરકારે જાહેર કરેલા જે તારીખ મુજબ વીમા ખેડૂત ખાતેદારે ફોર્મ ભરી અને વીમા કંપનીના એજન્ટ દ્વારા એજન્ટને આપેલ છે છતાં પણ આશરે વીસથી પચીસ દિવસ પછી મયુનગર ગામમાં અને માળિયા અજીતગઢ સુરવોદર એવા તમામ ગામની અંદર હળવદ તાલુકામાં સર્વે કરવામાં આવ્યું ત્યારબાદ આશરે ચારક મહિના બાદ વીમા કંપની દ્વારા નોટિસ આપી અને સરકારને ખેડૂત ખાતેદારનો અન્યાય કર્યો છે માટે અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે જે અમને અમારે અરજીનો સ્વીકાર કરી અમને વીમાનું પ્રીમિયમ આપવામાં આવે પંદર દિવસમાં આપવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ કોર્ટમાં પણ જઈશું જય ભારત જય હું હળવદ તાલુકાના સુરોદર ગામનો ખેડૂત ખાતેદાર છું રમેશભાઈ કરશનભાઈ હવે આ પાક વીમા કંપનીએ જે હળવદ તાલુકા આખાને અન્યાય કર્યો છો એને એમાંય અમે આ સુરવદર મયુરનગર અજીતગઢ ને માલણિયાત અને આ સખત અન્યાય કરેલો છે જે આઠ આઠ બે હજાર ઓગણીસ અતિવૃષ્ટિ વરસાદ થયો છે અને અમે વીમા કંપની જે ઓનલાઈન તારીખ જે જાહેર કરી એની અંદર અમે બધાએ ખેડૂતોએ ખાતેદારોએ જેને પ્રધાનમંત્રી વીમા યોજના શિલ્પયોજનામાં જેને પ્રીમિયમ કપાણું બધા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી ટાઈમ સર અને સર્વે કરવામાં આવ્યું અને સર્વે કરી અને પછી કેમ આ ખેડૂતને અન્યાય અત્યારે ઘરે ઘરે નોટિસો આવે છે કે બાવોતેર કલાકમાં તમે અમને જાણ નથી કરી નુકસાનીની તો આખા જિલ્લો અથવા તાલુકો એકી સાથે બાવોતેર કલાક ખેડૂતને ખેતીમાં પડેલા હોય કઈ ટાઈમ ની ખબર ન હોય તો બાવતેર કલાક માં કઈ રીતે જાણ કરવી અમારે અને અમે પ્રધાનમંત્રી વીમા યોજના સલ્ફર આ જે સ્કીમ કાઢી છે જે પ્રધાનમંત્રીએ એની અમારે ફરજિયાત પ્રીમિયમ અમારા કપાય છે ખાતેદારના અને ઓનલાઈન નંબર બંધ હતો અને ટોલ ફ્રી નંબર જે સરકારે જાહેર કર્યા હતા એમાં ફોન પણ લાગતો નહોતો તો અમારે કેવી રીતે સરકારને જાણ કરવી કંપનીને કઈ રીતે અમારે જાણ કરવી કે બાઉું તેર કલાકમાં અમારે ફોર્મ ભરવાના હવે ફોન ઉપાડે વાત થાય તો અમારે એની પાસેથી અમે માહિતી લઈ શકી કે જાણ કરી શકી અને આ જે ખેડૂતોને અન્યાય જાજો થયો છે અને અતિવૃષ્ટિમાં અમે પ્રધાનમંત્રી વીમા યોજનામાં આ જે વીમા કંપની ઇન્સ્યોરન્સ જે ખેડૂતના કપાણા છે સંપો આ જે ઇન્સ્યોરન્સ કંપની એને અમને સંપો એને અમને સરકારને અને કંપનીને સહયોગ આપી અને આ ખેડૂતને જે અન્યાય થયો છે એમાં અમને આપવું જ પડે વીમા આપવો જ પડે મારું ગામ મયુરનગર છે હું પણ એક વીમાથી પીડિત જ ખેડૂત છું અને વીમા પીડિત જ આ વસ્તુ બધી બોલવાની થાય એ બારું બીજું કંઈ બોલવાનું થતું નથી સરકાર આ વિશે ધ્યાન દોરે બરોબર અને આ બધાયને વીમા કંપનીએ જે પ્રીમિયમ કાપી લીધું છે એમાં બધાયને વળતર પૂરું ચૂકવાય એ અમારી માગણી છે અને જો આ માગણી અમારી નહીં પોસાય તો અમે ગાંધીજી આ રસ્તે ચાલશું અને આગળ પણ આંદોલન કરશું હજી તો થોડી સંખ્યામાં એ ખેડૂત આવ આવનારા સમયમાં પાંચ હજારથી પણ વધારે ખેડૂત અમે ભેગા કરશું જગદીશ પરમાર રિપોર્ટ હળવદ